लखपत તાલુકાના સાયણ પાસે મિની ટેમ્પો પલટી ખાતા 30 જેટલા બાળકોને નાની મોટી ઈજાઓ થઈ હતી। વધારે ઈજા પામનારને ભૂજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જે માહિતી મળતા લખપત તાલુકાના સાયણ ગામ પાસે બનાવ બન્યો હતો, જે થાવર ભોપાની સાતમ હોતા દર્શનાર્થે જતા આ અકસ્માત થયો હતો, જેમાં જોલરાઈ ગામના બાળકોને સારવાર માટે ભૂજ ખસેડાયા હતા। આમાં વાહન ચાલકની ગફલત હોઈ શકે તેવું સ્થાનિકો કહી રહ્યા છે। ભુજની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવા માટેની કામગીરીમાં અનેક સેવાભાવી લોકો જોડાયા હતા। આ એક્સિડન્ટ નાની બાળાઓ આજે થાવર ભોપાની સાતમ હતા ત્યાં એક છોટા હાથીમાં દર્શન કરવા જતા હતા, અને એ પણ એક ભગવાનનો અને એક એવું પવિત્ર ધામ હોય, આજે કોઈપણને બીજી મોટી તકલીફ થઈ નથી। પણ જે એક્સિડન્ટ છે એની એક વાત આખી અલગ હોય છે કે અકસ્માત થાય ત્યારે અનેક આખો તાલુકાના લોકો સક્રિય થઈ 6-7 એમ્બ્યુલન્સમાં 25 જેટલી બાળકીઓને અહીંયા લઈ આવ્યા છે, અને આ પણ એક હોસ્પિટલ અને જેમ ભગવાનનો ધામ હોય એમ આજે સાબિત થયું છે। આજે અહીંયા 25 જેટલા માણસો સ્ટ્રેચર લઈને ગાડીઓ લઈ અને સક્રિય તરીકે ઊભા હતા, અને તાત્કાલિક ઇમરજન્સી વોર્ડમાં અહીંયા 4-5 ડૉક્ટરો અને હિરાણી સાહેબ પોતે હાજર રહી અને જે સારવાર શરૂ કરી, અમે બધા દર્દીઓને મળ્યા, અને લખપત એવા દુર્ગમ અને પછાત વિસ્તારમાંથી 150 કિલોમીટર દર્દીઓ આવ્યા અને એમને બધાને સાજા કરવા માટેની પૂરેપૂરી તૈયારી થઈ રહી છે। કોઈકને જેને જેવી સારવાર આપવામાં આવી રહી છે, અને આ બધા દર્દીઓને પૂરી સારવારથી 5-7 દિવસમાં તમામે તમામ દર્દીઓ સાજા થઈ જશે। અને આજે જીકે જે કામ કર્યું છે એ પણ એક સારું કાર્ય, અને મેં અમારી નજરે નિહાળ્યું છે। અને લખપત તાલુકો પછાત વિસ્તાર છે તેમાં આવી નવી ટ્રોમા સગવડ જે આયુષ સેવા સંસ્થાન શરૂ કરવા જઈ રહી છે પાંડ્રો, એ દિવસ અમને આજે યાદ આવે કે 40 કિલોમીટરમાં લોકો ત્યાં સારવાર લઈ શકે, જ્યારે આજે 150 કિલોમીટર દૂર આવવું પડે। અને અમારા આ રબારી પરિવાર જુલરાઈના એ બધાએ સારા એવા આગેવાનો અહીંયા જિલ્લાના બધા અહીંયા આવી પડ્યા છે, અને પૂરેપૂરી સારી સારવાર શરૂ થઈ ગઈ છે।